બાણું તમે ઘરેથી કરીને આવ્યા હતા અને હવે આજે આપણે શીખશું નવડે તવડે ત્રાણું. તો એ પહેલા આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. તો બધા વિદ્યાર્થી હાથ જોડી નાખો બંધ કરી દે. કરાગ્રીવસ્તે લક્ષ્મી કરમૂલ્યે સરસ્વતી કરમત્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ. દરેક વિદ્યાર્થી આંખ ખોલી નાખશે, ત્યારબાદ ગણિતની ચોપડી કાઢશે થેલામાંથી. કાઢી સરસ લેશન કર્યું છે ને બધાએ, સારા અક્ષરે કર્યું, સરસ બહુ સરસ લખ્યું છે તમે તો. ચાલો તો આપણે ગણિત ભણવું છે ને, આ તો ભણવું ને, ચાલો શરૂ કરીએ. શું કીધું છે? જો પેજ નંબર કાઢો તમે 46, આવડા પેજ નંબર કાઢો ચોકડે ચોકડે 46 કાઢ્યું. જેમાં શું લખ્યું છે? 90 અંક બોલો અને લખો. તો આપણે બોલતું જવાનું છે અને લખતું પણ જવાનું છે. તો શું કહેવાય? નવડે ત્રગડે ત્રાણું. શું? નવડે ત્રગડે ત્રાણું. તો કેવી રીતે ત્રાણું થાય? 90 વત્તા 3, એટલે કે આપણે 90 ની અંદર 3 ઉમેરીએ તો કેટલા થાય? 3. તો હવે બધા ટેલરમાંથી છે ને પેન્સિલ રબર બહાર કાઢી લો. મારી જોડે જોડે જો ટપકાઈ પાછો ને એમાં હું ઘૂંટું તો તમે પણ ઘૂંટજો, બરાબર ને? બેગમાંથી વસ્તુ કાઢી લીધી, સરસ. તો હવે સારા અક્ષરે મારી જોડે ઘૂંટતા જજો અને નવડે તગડે ત્રાણું. સારા અક્ષરે ઘૂંટજો વ્યવસ્થિત. પેલા ડોટ ડોટ આપ્યા છે ને એની બહાર ના નીકળી જવું જોઈએ. નવડે ત્રગડે ત્રાણું. મારા જોડે બોલતા જાજો પાછા. નવડે ત્રગડે ત્રાણું. બોલો છો ને? જો ઘૂંટી લીધું હવે આપણે, હવે ઘૂંટ્યું એ પ્રમાણે આપણે પાછું જોઈ જોઈને લખવાનું છે. તો મારા જોડે જોડે લખતા જાજો. નવડે ત્રગડે ત્રાણું. નવડે ત્રગડે ત્રાણું. નવડે ત્રગડે ત્રાણું. નવડે ત્રગડે ત્રાણું. લખો છો ને બધા મારી જોડે? સરસ લખજો, સારા અક્ષરે લખવાનું છે આપણે. જો પહેલી લાઈન લખાઈ ગઈ આપણે ખૂટી, બીજી લાઈન આપણે લખી, તો હવે ત્રીજી લાઈન લખવાની ને. નવડે ત્રગડે ત્રાણું. નવડે ત્રગડે ત્રાણું. નવડે ત્રગડે ત્રાણું. નવડે ત્રગડે ત્રાણું. લખો છો ને બધા? સારા અક્ષરે લખજો. લખ્યું બધાને? ત્રીજી લાઈન લખાઈ કહેવાય, સરસ. હવે ચોથી લાઈન લખવાની છે, તમારા જોડે જોડે લખતા જજો.
નવડે પ્રગડે ત્રાણું, નવડે પ્રગડે ત્રાણું, નવડે પ્રગડે ત્રાણું. બોલો છો નાચો ને બધા, બોલજો. લખજો માછડા, નવડે ત્રગડે ત્રાણું, નવડે ત્રગડે ત્રાણું, નવડે નવડે ત્રગડે ત્રાણું. પાછળ બોલજો, લખ્યું બધાએ? સરસ. હવે છેલ્લી લાઈન લખવાની ને, નવડે ત્રગડે ત્રાણું. નવડે તગડે ત્રાણું, નવડે તગડે ત્રાણું. લખ્યું બધાએ? હવે છેલ્લે લખો, નવડે તગડે ત્રાણું. લખ્યું બધાએ? સરસ. લખો, લખાઈ ગયું બધાને નવડે તગડે ત્રાણું? ત્યાં બાજુમાં જો શું લખ્યું છે, નેવું વત્તા ત્રણ બરાબર ત્રાણું. શું? નેવું વત્તા ત્રણ બરાબર નવડે તગડે ત્રાણું. તો મારી જોડે જોડે પૂછો, નવ પર ઘૂંટો, ઝીરો, નેવું વત્તા ત્રણ બરાબર ત્રાણું. નવડે તગડે ત્રાણું. ગુટુ બધાએ? સરસ. અમાર જોડે જોડે લખતા જાજો નીચે. નવડે મીંડે લેવું થઈ ને. સરસ. તો લખો, નેવું વત્તા લખ્યું. અહીં નીચે
જો એની નીચે શું આપ્યું છે, શું કીધું છે? ગણો અને લખો. શું કીધું છે? ગણો અને લખો. તો શેનું ચિત્ર આપ્યું છે જોવો તો મને કહેજો જરા. સરસ, બોલનું ચિત્ર આપ્યું છે ને. સરસ, તો તમારા ચોપડીમાં બોલનું ચિત્ર છે. તો મેં બોલની જગ્યાએ ખાલી ગોળ કર્યા છે. તો હવે આપણે જોડે જોડે ગણવા છે. તમે ગણો અને હું પણ ગણું છું. તમારી જોડે જોડે ગણજો. કેટલા થાય છે કેજો, કેટલા ગોળ છે આપણે ગણવાના છે. તો ગણજો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેટલા થયા? નવ. હવે પછી નીચે મારી નીચેની લાઈન છે, તમારે સીધું જ ગણતું જવાનું છે. નવ થયા, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ. ગણો છો બધા મારી જોડે? સત્તર,
18 19 20 21 22 બગડે ચોગડે ચોવીસ લખ્યું બધાએ સરસ આપે જ આપણે લખાય છે ને બધાને સરસ તો આપણે કેટલા અંક લખ્યા હવે 91 92 અને 93 લખ્યું ને તો હવે પાછું આપણે હવે અંબર કરવાનું ને આપણે લખાઈ ગયું હોય એટલે આ તમારા જોડે છે ને અંબર લખજો એટલે જોજો તમે ચોપડીમાં ખાના નંબર 46 લખ્યું ને આપણે તો ઘરેથી આપણે કેટલા પાના નંબર લખી નાખવાના ચોગડે સાંકડે 47 પાના નંબર 47 લખાવું એટલે આપણે લખતું જવાનું છે અને બોલતું પણ જવાનું છે તો હું છે અંબર ગણિત ચોપડીમાં પાના નંબર 47 લખાવું અને બોલાવું તો આપણે 93 અંક લખ્યો તો ઘરેથી આપણે 94 અંક એટલે કે બાજુનો પત્તું આપણે લખીને આવ